કમેન્ટ કરી. પહેલો નંબર જ પાસ થઈએ, આપણને બધું બહુ આવડે. આવી બધી મગજમાં કુમારી હતી અને સિદ્ધપુરમાં મુહૂર્ત જોવાનો મહિમા. હું એકનો એક છોકરો, મારી માએ મુહૂર્ત જોવે, 15 દાડા કોલેજ ચાલુ થઈ પછી આપણે ત્યાં પ્રગટ થયા. હવે અમારું પાછું, અમારી પાછી સજ્જતા કેવી, લેગા ઉપર બૂટ ના પહેરાય એ મને ખબર નહોતી. એ વખતે સિદ્ધપુરમાં સરસ મજાના મોરપિચ્છ રંગના શર્ટ સીવડાવવાની ફેશન ચાલતી હતી, એટલે હું 2 શર્ટ સીવડાવીને લઈ ગયેલો કોલેજમાં પહેરું છું. પહેલા દાડ બહાર કાઢ્યું એટલે મારા પાર્ટનરે પૂછ્યું, આ શું છે? મેં કહ્યું આ શર્ટ છે. એ કેમ કાઢ્યું બહાર? મેં કહ્યું કોલેજ પહેરવું છે. કે આ કોલેજમાં આવું ના પહેરી જાય. બ્રિલ ક્રીમ માથામાં નખાય કે ખાવામાં વપરાય મને ખબર નહોતી. ચેરી બ્લોઝમ બુટ પોલિશ છે કે ફૂલનું નામ છે મને ખબર નહોતી. અને બહુ જેની કુમારી હતી, અંગ્રેજી આપણને સારું આવડે છે ને, એ ત્યાં ધાણીફૂટ અંગ્રેજી જે બોલાતું હતું એમાં આપણે જાણે પહેલા બોલે એકદમ પેલો નવો બેટ્સમેન ગયો હોય, વાદળ છાયું વાતાવરણ, પીચમાં બાઉન્સ હોય અને ખટાક કરતી એને ખબર પડે એ પહેલાં દાંડી ઉડી જાય, ક્યાં પેવેલિયનનું બારણું છે એ ના દેખાય. એટલે મારા 50માંથી હાઈએસ્ટ માર્ક 3 આવ્યા છે. 50માંથી 3 માર્ક મારા હાઈએસ્ટ છે અને 3 વિષયમાં 0 માર્ક. મજા આવે છે ને? હવે કઈક જામી વાત. 3 વિષયમાં 0 હતા એટલે અમારા કેમેસ્ટ્રીના પ્રોફેસરે અમને બોલાવ્યા અને પૂછ્યું, બધાને બોલાવ્યું કે એ વખતે એ જમાનામાં શિક્ષકો છે ને સારા હતા, એટલે અત્યારે સારા નથી એવું નથી કહેવા માંગતા, પણ સંવેદનશીલ હતા. એટલે બોલાવીને પૂછ્યું, જેના 0 માર્ક આવ્યા હતા ને બધા હીરાઓને બોલાવ્યા હતા, મારો નંબર લાગ્યો એટલે આપણે દાખલ થયા. સાહેબ પૂછ્યું, આવો કેટલા માર્ક આવ્યા છે? મેં કહ્યું, સાહેબ 0 આવે છે એટલે તમે બોલાવ્યો. પાછું આપણામાં રમૂજ વૃત્તિ બહુ, 0 આવ્યો છે એની બહુ ચિંતા નહોતી. મેં મારા બ્લોગ પર પણ લખ્યું છે, મેં એક વખત નોકરી છોડી દીધી, મારી પાસે કોઈ નોકરી નહોતી, ત્યારે મેં લખ્યું છે કે કમાટી બાગના દરવાજે ઊભો રહીને ચણા ચોર ગરમ વેચીશ, પણ આ નોકરી નહીં કરું. સાહેબ ને કહ્યું 0 આવ્યો છે, પછી પૂછ્યું બાપા શું કરે છે? મેં કહ્યું રિટાયર્ડ થઈ ગયા રેલવેમાં હતા. એટલે સાહેબે સીધો પ્રશ્ન પૂછ્યો, ભીખ માગવી છે? મેં સાહેબ અત્યારે તો એવું જ લાગે છે. પછી એમ કરતા કરતા ઓળખાણ નીકળી, એમના મોટા ભાઈ મારા ફાધર સાથે નોકરી કરતા. જો વડીલોના પુણ્યો ક્યાં કામ આવતા હોય, નોકરી કરતા હતા. એટલે એમણે કહ્યું, જો કેમેસ્ટ્રી ને ફિઝિક્સ હું શીખવાડીશ, મારા ત્યાં આવતો આપતા ટ્યુશને આવતો. મનમાં હિસાબ માંડ્યો, 500 દુના 1000. પછી ગણિતના અમારા આરકે પંડ્યા કરીને પ્રોફેસર હતા, બમણું જ લેતા હતા ટ્યુશન. એને ફોન કર્યો કે આરકે એક છોકરાને ભણાવો ન શકાલ થઈ જાય, એટલે મનમાં હિસાબ માંડ્યો 2000. એક ટર્મના 2000 રૂપિયા થાય, મારું કુલ બજેટ આખા વર્ષનું 600 રૂપિયા હતું. એટલે મેં કહ્યું, સાહેબ પૈસા નથી. અને દવે સાહેબે મને એ દિવસે કહેલા શબ્દો આજે પણ યાદ છે, તારી પાસે માગ્યા કોઈ? અને એ પ્રોફેસર દવે મને એ દાડે ન મળ્યા હોત તો આપણે પાછા સિદ્ધપુરની આ સરસ મજાની ઐતિહાસિક કોલેજના ગ્રેજ્યુએટ થયા હોત. બસ શું સમજણ જ નહોતી પડતી ક્લાસમાં, પણ ના પડે એનાથી ગભરાવ નહીં, તકદીર હોય તો ઈશ્વર માર્ગ બતાવી દે છે. બાળક મારે વિદ્યાર્થીઓને ખાસ કહેવું છું, ક્યારેય નિરાશ નહીં થવાનું. ઈશ્વર તમને હંમેશા, તમે ઈશ્વરમાં વિશ્વાસ રાખો, તમારી સાથે રહીને ચાલે છે. અને માર્ક આવે એનાથી જીવનમાં સફળતા મળી જતી નથી. એટલે ફાધર વોલેસે જે વાત કહી છે એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. પદવીદાન સમારંભ એટલે ડિગ્રી એનાયત થાય, કોન્વોકેશન, એમાં સંબોધન કરતા એમણે કહેલું કે તમે ગ્રેજ્યુએટ થયા એટલે શું, શું લાયકાત આવી તમારા? શ્રેષ્ઠ ભાષણોના તાલે મરોડદાર અક્ષરોમાં લખાયેલો એક કાગળ તમારા હાથમાં મુકાયો એ જ ને? અને પછી એ કહે છે, પરીક્ષામાં પ્રથમ આવ્યા ધન્યવાદ, પણ જીવનની પરીક્ષામાં હજુ પ્રથમ આવવાનું બાકી છે. અને
જિંદગી જુદી જુદી રીતે દરેકની પરીક્ષા લેતી હોય છે. જિંદગીની પરીક્ષામાં તમારું બાળક સફળ થાય એ માટેની એને તાલીમ આપો. જે કોઈમાં માનતા હોય એવી કોઈ શક્તિમાં એનો વિશ્વાસ, એ સન્માર્ગે ચાલે તે માટે ઈશ્વર નહીં તો જે કોઈ શક્તિમાં તમે માનતા હોય, અને કોઈ પણ વાત મા બાપને કહી શકે એટલી તમારા વચ્ચેની આત્મીયતા, આટલું જો થશે તો તમારા બાળક વિશે તમારે ક્યારેય પસ્તાવો નહીં આવે, ખાસ કરીને જ્યારે તમે ઘરડા થશો ત્યારે. એક બાળકના બાપા ઉપર ગયા આગાશી, તો ઉપર બધા ઠીબડા પડ્યા હતા, એટલે નીચે આવીને પૂછ્યું કે ઉપર આપણી અગાશીમાં આટલો સરસ બંગલો છે, ઠીબડા કેમ મૂક્યા છે? તો એના છોકરાએ કહ્યું કે તો મેં ભેગા કર્યા છે. કેમ? તો કે તમે દાદાને આમાં ખાવા આપો છો ને, તો તમે મોટા થશો ત્યારે મન જોઈશે ને, એટલે ખર્ચો ના કરવો પડે. તમે પતિ પત્ની ઘરમાં ઝઘડશો તો તમારું બાળક ઝઘડશે. તમે તમારા વડીલોને માન નહીં આપો, એ તમને માન નહીં આપે. તમે એને પ્રેમ આપશો, એ બમણો કરીને પાછો આપશે. આ એ ખેતર છે જેમાં તમે વાવશો, માવજત કરશો, પ્રેમ આપશો, હૂંફ આપશો, તો અનેક ગણું પાછું એ તમને આપશે. તો આ જે પેઢી ઉછરી રહી છે એને મારી હાર્દિક શુભકામનાઓ. અને એમને એવું કહેવું છે કે આ સ્કૂલમાં ભણવાથી પણ ક્યારેક ક્યારેક તકદીર જો પાસરું ચાલે, આવડતના કારણે નહીં તો તકદીરના કારણે, પણ આઈઆઈટી સુધી જઈ શકાય છે. 32 વર્ષની ઉંમરે સચિવ કરતા પણ ઉપરની પોસ્ટમાં પહોંચી શકાય છે, અને બેવકૂફી કરીને નોકરી છોડી દઈને મંત્રી પણ બની શકાય. કે લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, બોલ. લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, કોમેન્ટ્સ કરે, કોમેન્ટ્સ કરે.